સમાચાર ભરૂચથી મળી રહ્યા છે કે જ્યાં સરકારી આવાસના 500 જેટલા જર્જરિત જે મકાનો છે એ ખાલી કરાવવામાં આવ્યા અને મકાનો ખાલી કરાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. મકાન જોખમી હોવાથી પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપી નખાયા છે. 500 પરિવારો માટે રીડેવલપમેન્ટ યોજના લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી છે. મકાનનો હિસ્સો ધરાશાયી થઈ ગયા વર્ષે એક વ્યક્તિનું પણ મોત થયું હતું. આ બનાવ ગયા વર્ષે બન્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું. નગરપાલિકા હાઉસિંગ બોર્ડ અને સ્થાનિકો વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. હાઉસિંગ બોર્ડ મકાન ખાલી કરાવવા માટે મક્કમ છે, પરંતુ મકાન ખાલી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય, ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં, એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય. અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો, જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે. અત્યારે હાઉસિંગ બોર્ડને એક્ચ્યુઅલ નોટિસ આપવાનો ખરેખર અધિકાર એટલે નથી કે અમે લોકોએ જે તે વખતે 60,000ની કિંમત હતી એના દસ્તાવેજ કરેલા છે, પણ એ ખાલી ને ખાલી નોટિસો આપે છે પણ રિપેરિંગ કરવાનું કોઈ કરતા નથી. પણ અમે લોકોએ પીપીટી ધોરણના રૂપે 70% લોકોએ સહી કરીને આપેલી, પણ એ લોકો ઇન્ડિવિજ્યુઅલ કરવાનું હજુ એ લોકો એવું કહે છે કે ટેન્ડરિંગ અમે કરેલું છે પણ એનું કામ હજુ થયું નથી. દર્શકો, ભરૂચના છે કે જ્યાં હવે આ 500 જર્જરિત મકાનો ખાલી કરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.